મિત્રો, સામાજિક વિજ્ઞાન ભાગ 10ની અંદર એમસીક્યુ આપણે જોઈ રહ્યા છીએ, એમાં સ્વાગત છે. મિત્રો, અહીંયા આપણે આઈએમપી ક્વેશ્ચન્સ જોઈ રહ્યા છીએ, જેમાં 82મો પ્રશ્ન કે શણની નિકાસમાં ભારતનો ક્રમ. મિત્રો, શણને તમે લખો ને ત્યાં એમાં જ આવી જશે કે શણને આવી રીતના લખો, એમાં શ જે છે એમાં બગડો દેખાય છે, યસ, તો બીજા ક્રમે. સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર એટલે, તો મિત્રો આમી મહાનગર ખબર જ છે, મુંબઈ છે, તો સુતરાઉ કાપડમાં પણ એ વિશ્વનું મહાનગર કહી શકાય એ ટાઈપનું મુંબઈનું કામ છે. ભારતનું સિલિકોન વેલી એટલે, મિત્રો સિલિકોન વેલીમાં તમને ખબર છે બેંગાલુરુ છે, એ જાણીતું જ છે. જે પ્રશ્નો એકદમ જાણીતા છે એમાં આપણે ડિટેલમાં નથી જતા. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ, મિત્રો હજી તમને યાદ હશે, યસ યાદ જ છે, હજીરા. તો ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં છે? હજીરા. અને લોખંડના કારખાના બંગાળમાં, તો બર્નપુર અને કુલ્ટી. લોખંડના કારખાના બંગાળમાં બર્નપુર અને કુલ્ટી. અને ઝારખંડમાં તો જમશેદપુર. અને કર્ણાટકમાં ભદ્રાવતી. તો આ ખાસ યાદ રાખજો, બંગાળમાં બર્નપુર કુલ્ટી, ઝારખંડમાં જમશેદપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની? તો મિત્રો એ કેન્દ્ર સરકારની છે. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું જે કામ કોણ કરે છે? તો એ છે ભોટિયા. તો મિત્રો એ ભલે ભોટિયા હોય પણ એ જ મદદ કરે છે, એનું નામ જ ભોટિયા છે. અને ભારતમાં સૌથી લાંબો ધોરીમાર્ગ, તો મિત્રો માર્ગ લખવામાં જો સાતળો દેખાઈ રહ્યો છે, યસ નંબર 7, તો ગુજરાતીનો સાતળો દેખાઈ રહ્યો છે. મુક્ત અર્થતંત્રમાં કઈ પદ્ધતિ? તો મિત્રો બજાર પદ્ધતિ હે ને. તો આખા મુક્ત અર્થતંત્રની વાત હોય તો આખા અહીં બજાર પદ્ધતિ ધ્યાનમાં લેવામાં આવશે. અર્થતંત્રની દ્રષ્ટિએ પશુપાલન વ્યવસાય કઈ કક્ષા? તો મિત્રો આ કયા વિભાગ છે? પ્રાથમિક વિભાગ જ ગણાય, પશુપાલન છે આખો પ્રાથમિક વિભાગ ગણાય. અને ભારત આર્થિક રીતે કેવો દેશ ગણાય? તો મિત્રો તમને ખબર છે કે વિકાસશીલ દેશ ભારત છે, આપણો વિકાસશીલ દેશ છે. અને 735 પાઉન્ડ થી ઓછી માથાદીઠ આવક એટલે વિકાસશીલ દેશની વાત. તો એ વિશ્વ બેંકનો અહેવાલ હતો, એ કઈ સાલમાં હતો? તો મિત્રો એ યાદ રાખજો, 2014. અને એમ પૂછે કે 2014ના અહેવાલની અંદર માથાદીઠ આવક કેટલી? તો તમે યાદ રાખજો 735. પણ યાદ રાખવા માટે મેં તમને એમ કીધું 735, પણ યાદ રહી જશે 2014ની વાત છે અને વિશ્વ બેંકનો અહેવાલ છે અને 735 પાઉન્ડ માથાદીઠ આવક છે. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. ફરીથી એકવાર નજર કરી લેશું, જોઈએ. તો શણની નિકાસમાં ભારતનો ક્રમ, યસ વિશ્વ લેવલે બીજો ક્રમ. સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર મુંબઈ. ભારતનું સિલિકોન વેલી બેંગાલુરુ. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ, યસ હજીરા. લોખંડના કારખાના બંગાળમાં બર્નપુર અને કુલ્ટી. ઝારખંડમાં જમશેદપુર. કર્ણાટકમાં ભદ્રાવતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની? કેન્દ્ર સરકારની. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે? ભોટિયા. ભારતમાં સૌથી લાંબો ધોરીમાર્ગ નંબર 7. મુક્ત અર્થતંત્રમાં કઈ પદ્ધતિ? તો મિત્રો બજાર પદ્ધતિ. અને અર્થતંત્રની દ્રષ્ટિએ પશુપાલન વ્યવસાય કઈ કક્ષા અને કયા વિભાગ હેઠળ? તો મિત્રો એ પ્રાથમિક. અને ભારત આર્થિક રીતે કેવો દેશ છે? તો એ વિકાસશીલ છે. અને 735 પાઉન્ડથી પણ ઓછી માથાદીઠ આવક એટલે કે એ વિકાસશીલ દેશની છે. અને વિશ્વ બેંકનો કયો અહેવાલ છે? 2014નો. તો મિત્રો મજા આવી, મજા તો આવશે જ મિત્રો, કારણ કે જ્યારે તમે વાતા વાતા થાકો તો વિડીયો જોવાની તો બહુ મજા આવે. એમાં પણ કલરફુલ છે, એને તમે આખું વર્ષ તો વાંચ્યું જ છે, તો અત્યારે તો એકદમ મજા આવે. તો મિત્રો બસ પરીક્ષામાં ખૂબ ઉત્સાહ સાથે જજો. તમે આખું વર્ષ જે કામ કર્યું છે એમાં કોઈ ટેન્શન ન રાખતા, પેપર સારું જ જશે. બસ યાદ કરીને લેખા કરવાનું છે હે ને. અને એમસીક્યુમાં બસ જે 4 વિકલ્પ છે એમાં બેસ્ટ વિકલ્પ તમને અંદર ખાને અંતરમનની અંદર તમને જવાબ મળી જ જશે અને એ તમે ઘાટું કરી નાખજો. તો મિત્રો હજુ પણ જો વિડીયો અપલોડ થશે તો હું કરતો રહીશ, કારણ કે થોડો પ્રોબ્લેમ નેટનો હતો, પણ શક્ય એટલા વિડીયો
અપલોડ કરીશ. ઘણા બધા તૈયાર કર્યા હતા પણ જે અપલોડિંગનો પ્રોબ્લેમ લીધે શક્ય નથી બન્યું. પણ મિત્રો, જેટલા વિડીયો જોવાય એટલા જોજો અને આજુબાજુના મિત્રોને પણ જરૂરથી જણાવજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.